ઊંઝા ભાજપના નેતા આશાબેન પટેલની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં આશા પટેલ બ્રિજેશ પટેલ સાથે થયેલી વાતચીતનું વર્ણન કરતા સંભળાય છે. ઓડિયો ક્લિપમાં આશા પટેલ પાલવાસણા ગામના સરપંચ મટી બનને એમ કહેતા સંભળાય છે કે બ્રિજેશ પટેલ મારી પાસે પૈસા માંગવા આવ્યો હતો. બ્રિજેશ પટેલ કહેતો હતો કે મને પાર્ટીમાંથી પૈસા અપાવો. તેઓ એમ પણ કહેતા હતા કે સંભળાય છે કે બ્રિજેશે મને ધમકી આપી હતી કે જો હું પૈસા નહીં આપું તો તે ઉપવાસ પર બેસી તેમનો માહોલ બદલી નાખશે. આપને જણાવી દઈએ કે આશા પટેલ અને મટીબેનના નામે ફરતી થયેલી આ ઓડિયો ક્લિપનો મંતવ્ય ન્યૂઝ સમર્થન કે પુષ્ટિ કરતું નથી. હા બોલ બેન. મટી બોલું. હા, પેલું વિડીયો નું ને બધું બાર બધા કે છે, શેનું છે? અલી, એ તો પેલો બ્રિજેશ નહીં, કામલી વાળો આપણા સમાજ નો લગભગ. એનો મને એક મહિના પેલા ફોન આવ્યો હતો, ભાજપ માં ભરી ને એટલે કે અભિનંદન દેન અને મારે તમને મળવું. એટલે મેં કીધું શેના માટે મળવું બેટા? એટલે કે તમે મને મદદ કરી હતી ને, હું જયારે પેલા બેઠો હતો ઉપવાસ ઉપર પાલનપુર, એટલે તમે મને મદદ કરી હતી ને, તમે જે બધી બહાદુરી બતાવી હતી ને, એટલે બેન મને બહુ તમને મદદ કરવાની ઈચ્છા. તમે એમ કે મને મદદ કરો એમ. શું મદદ કરું બેટા? તમે કે બેન અમારો તો બહુ ઉપયોગ થઈ ગયો, કોંગ્રેસે ઉપયોગ કરી લીધો, પેલા પાટીદારો નાના મતમાં અમે બધા કેસો લડી લડીને થાકી ગયા છીએ, બધી રીતે પતી જાય તો તમે મને મદદ કરો, અમારા પાસે નોકરી નહીં કશું નહીં એમ. એટલે ભાઈ તો બેટા હું તો તને શું, મારા પાસે તો કોઈ સત્તા એ નહીં, મારા પાસે તો કોઈ પૈસા એ નહીં, હું તને શું આર્થિક મદદ કરું? આર્થિક મદદ માંગતો હતો હું બધા મારા પાસે. એટલે મને કે ગમે તે જોડે કરાવો, પાર્ટીમાંથી કરાવો. હું તો પાર્ટીમાં વાત કરું નહીં કીધું, નોકરી આલું એમ બરાબર, પૈસા પૈસાની હું વાત ના કરું. પછી મન કે ના બેન, મને નોકરી તો ઠીક વાત હો, પણ મન કે તમે પૈસા મને લાવડાવો. બધું જો ભાઈ મારા, હું કોઈ મારા માટે પૈસા માંગ્યા નહીં બરાબર, બધા મેં રૂપિયાનું કોઈ કરપ્શન કર્યું નહીં. કોઈ બતાવો તો કીધું હું તને કહું છોડી દઉં કીધું, અને કીધું તું મને એવું કહ્યું કે ભાઈ પૈસાની મદદ કઈ મારાથી ના થાય, પણ હું પાર્ટીમાં તારી નોકરીની વાત કરું એમ, તો શહીદો નોકરી આપો બરાબર. એટલે કે મને કે જો તમે મને આ બધું કરી આપો તો હું ઉપવાસ પર બે, હું તમારું બધું માહોલ બદલી દઉં. હજુ ના ટિકિટ નહીં કે કોણ નહીં, અને ઉપવાસ ની માહોલ ની તો શું કામ વાત કરું? પણ હું તો શહીદ નો પાટીદાર નો દીકરો હું, એટલે મને સમાજ ને લીધે તારા માટે લાગણી હો, એટલે હું સરકાર માં ઠોસ રજૂઆત કરું બરાબર. અને મેં અને એના માટે મેં પ્રયત્ન કરું, પણ મારાથી એવું કઈ કામ આપડે ભાઈ સત્તા નામ આપે છે બરાબર. એટલે કે બિલ્ડરો ભાઈ થી પૈસા ભેગા કરી આલો, મને આર્થિક મદદ કરો, મને આર્થિક મદદ ની જરૂર. તમે કોઈ બોલો, તમે કોઈ મીડિયમ જવાબો આલો, તો બકા મારી એવી કોઈ જરૂર નહીં. અને મને એવી નેગેટિવતામાં મને મને રસ બી નહીં. એના માટે આપડે એના માટે એને રજૂઆત કરી, એ મને મળવા આવ્યો અમે, હું તો કદી ફોને નથી કરતી, એને મને અમે ફોન કર્યો હતો. અને આવી રીતે કીધું બ્લેકમેલિંગ કરો, અરે આપણે બ્લેકમેલિંગ કરવાની કેવું કાલે બ્લેકમેલિંગ.